આપણા વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે પુષ્પ વિશે સમજ્યા હતા, બરોબર? થોડુંક આપણે જોઈએ તો પુષ્પ, પુષ્પ એટલે શું હોય છે? ફૂલ હોય છે, બરોબર? એના પ્રકારો, તો કે પ્રકારો શું છે? તો કે આઈડિયા, ગરણી આકાર પુષ્પ, પછી પુષ્પના ભાગ હોય છે, પુકેસર ભાગ હોય છે, તે અલગ અલગ હોય છે, બરોબર? તો હવે આપણે જોઈએ પ્રવૃત્તિ 11. તો કે ચાલો હવે પુષ્પ બીજા શયની રચના શીખીએ. તો કે તે સ્ત્રી કેસરનો એકદમ નીચેનો ફૂલેલો ભાગ છે. આ ભાગ અંદરથી કેવો દેખાય છે તે જોવા માટે આપણે તેને કાપીશું અને ધ્યાનથી જુઓ અને સમજો કે પુષ્પના બીજા શયને કઈ રીતે કાપવું છે. તો કે બે જુદા જુદા પુષ્પના બીજા શય લો, તેને આકૃતિ 7.25માં દર્શાવ્યા મુજબ બે રીતે કાપો, બરાબર? તો હવે જો અહીંયા આકૃતિ જુઓ, કઈ રીતે કાપવાના? એક આમ ઊભું કાપવાનું અને આડું કાપવાનું, બરાબર છે? તો બીજા સહી કાપીએ, ઊભો છેદ અને આડો છેદ, બરાબર? જો તો શું થશે? તો આમાં શું નીકળું? તો કે અંડકો. અંડકો એટલે શું થશે? કે અંદર જે એની ઓલા હોય તે, બરાબર છે? એટલે આને શું કહેવામાં આવે છે? અંડકો, જે અંદર અંદર નાના નાના બીજ હોય તે. તો હવે કે છે આકૃતિ 7.26માં બીજા સહીની અંત રચના, ઊભો છેદ અને આડો છેદ, બરાબર? તમે ઊભો છેદ કરશો એટલે તમને આ જોવા મળશે, આડો છેદ કરશો એટલે તમને આ જોવા મળે, બરાબર? તે સુકાઈ ન જાય તે માટે બીજા સહીના કાપેલા ભાગ પર પાણી ટીપું મૂકો. તો કે લેન્સનો ઉપયોગ કરી બીજા સહીના અંદરના ભાગની રચના જુઓ. શું તમને બીજા સહીના મણકા જેવી કોઈ રચના દેખાય છે? તો કે તેમને અંડક કહે છે, બરાબર છે? શું છે? આપણે કેમ મળકો હોય એ રીતે આમાં કેવી રચના દેખાશે? તો કે મળકા જેવી રચના દેખાશે, તેને શું કહે છે? તો કે તેને અંડક કહે છે. બીજા શયના અંદરના ભાગમાં રચના તમારી નોંધપોથીમાં દોરીને અને નામ નિર્દેશ કરો. તો કે તમારી મુલાકાત સમયે મળી અથવા તો કોઈ વ્યક્તિ પછીને વધુમાં વધુ પુષ્પોના નામ જાણો. યાદ રાખો, તેમને જરૂર હોય તેના કરતાં વધુ પુષ્પ ન ચૂંટવા. કોષ્ટક 7.3માં ભરેલી માહિતી આધારે નીચેના પ્રશ્ન જવાબ આપો. તો કે શું બધા જ પુષ્પ વ્રજપત્ર, દલપત્ર, પુકેશર અને સ્ત્રીકેસર હોય છે? શું એવા પુષ્પો પણ હોય છે કે જેને આમાંથી એક પણ ન હોય? શું એવા પુષ્પ હોય છે જો આ સિવાયના ભાગ હોય છે? શું તમે એવા પુષ્પ જોયા છે જેના વજપત્રો અને દલપત્રો સમાન દેખાતા હોય છે? શું તમને આ પુષ્પ જોયા કે જેના વજપત્રો સંખ્યા દલપત્રોની સંખ્યા કરતાં અલગ હોય છે, બરાબર? તો હવે શું કહે છે? શું તમે હવે સહમત થાવ છો કે પુષ્પની રચના દરેક વખતે સમાન હોતી નથી? વિવિધ પુષ્પોમાં વ્રજપત્ર, દલપત્ર, પુકેશ અને સ્ત્રીકેશની સંખ્યા પણ જુદી જુદી હોય છે. ક્યારેક આમાંથી કેટલાક ભાગ ગેરહાજરી પણ હોઈ શકે છે. તો હવે આપણે પર્ણ, પ્રકાંડ અને મૂળના કેટલાક લક્ષણો વિશે શીખ્યા. આપણે વિવિધ પુષ્પોની રચના, સંખ્યા, પુષ્પોના કાર્યો વિશે આપણે આગળના ધોરણમાં ભણીશું. તો કે આપણે ફળ વિશે પણ આગળના ધોરણમાં ભણીશું, બરાબર છે? વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. તમને જે બી પ્રશ્નો ન સમજાણો હોય અથવા જે મુદ્દો ન સમજાણો હોય, પ્રવૃત્તિ ન સમજાણી હોય, તે મને ગ્રુપમાં અથવા તો ફોનમાં ફોન કરીને કહી શકો છો અને સ્વાધ્યાય તમારે તમારી બુકમાં લખવાનું રહેશે, બરાબર? તો આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. હવે આવતા પીરિયડે આપણે 8મો પાઠ કરીશું, બરાબર છે?